મિત્રો, આપણું જે ચવાણાનું શાક તૈયાર થઈ ગયું છે, પહેલા તો આપણા સબસ્ક્રાઈબર માટે સ્પેશિયલ તમે જ ખાઓ. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં હું છું આપનો દોસ્ત તમને સ્મૃતિ મોરબીથી. તમને વાત કરી હતી ને કે 50 એપિસોડ આપણા પૂરા થયા છે, જે રેસીપીના જે આપણે ઘરે રેસીપી બનાવતા હતા. હવે મારે કંઈક નવું કરવું હતું કે આપણે હવે ઘરે ઘરે જઈને આપણે બધા જે રેસીપી જે કંઈક નવું નવું બનાવતા, અને ઘણા બધા એવા બધા મિત્રો હોય છે અને ઘણા લોકો ઘરે પણ એવું હોય છે કે જે નવું નવું બધું બનાવતા હોય, જે બજારમાં કે તમને ના મળે એ સ્પેશિયલ તમારે ઘરે બનાવવું પડે, કાં તો તમારે એ જાણવું પડે. તો આપણે જે શરૂઆત કરી છે આજે મોહિતભાઈ, જે આપણા પરમ મિત્ર છે. મોહિતભાઈ બોલો, કેવું આ શાક આજે શેનું શાક બનાવવાના છે? આજે આપણે શાક બનાવવાનું છે આપણે ચવાણાનું. ચવાણાનું શાક? ચવાણાનું શાક. અને બીજું કયું શાક બે બનાવવાનું કેતો તમે? પાપડીનું. અને પાપડીનું શાક, જે પાપડી ગાંઠિયા આવે ને, તમને કદાચ ખ્યાલ હશે, તમને આ જુઓ તમે દેખાય છે ને, આ જે પાપડી ગાંઠિયા એને અમે પાપડી કહેતા હોય છે, તો એ પાપડી ગાંઠિયાનું શાક અને ચવાણાનું શાક, અને એ જો આ બધી જ વસ્તુ આપણે સાથે જ લઈએ એવા છે. આજે આજે આ તમારી પોતાની જ કંપની ને? શું નામ છે? શ્રદ્ધા. શ્રદ્ધા નમકીન. શ્રદ્ધા નમકીન, એમનું પોતાનું જ છે. અને આપણા મિત્ર છે ને, આ એ લસણ, ડુંગળી, લસણ ની પેસ્ટ, ડુંગળી ની પેસ્ટ, ટમેટા ની પેસ્ટ, મરચા ની પેસ્ટ, લીમડો, લસણ ની કટકી અને કોથમીર. હવે આપણે લસણ કેટલું લીધું છે માસી? આપણે લસણ 25 ગ્રામ લીધું. એટલે કેટલી આપણે એક ગાંગડો લીધો કે કેટલો? બોલો જે આપણે એક બે અત્યારે આમાં ફોલે છે. બરાબર. એને આપણે ખાંડી લીધું છે ખાંડણીથી, અને કડી લીમડો, અને આ જે ડુંગળી આપણે કેટલી લીધી છે? 50 ગ્રામ ડુંગળી ની પેસ્ટ. એટલે કેટલી, બે કે ત્રણ કેટલી લીધી? બે ડુંગળી. બે ડુંગળી, જે નાની નાની ડુંગળી આવે બે ડુંગળી લીધી છે. 100 ગ્રામ ટમેટા છે. અને એને ચપ્પુથી નાની નાની કણી કરી દીધી છે, લગભગ 10-1 જેટલી કડી જેટલી લસણ લીધી છે. હવે આપણે, અને મસાલા તો નોર્મલ જ આપણે ઘરમાં હોય જ બનાવીએ. આપણે ગેસ ચાલુ કરી દીધા છે. પેલા આપણે તેલ કેટલા પાવરા નાખવાનું? તમે એને શું કહો, પાવરા કયો, પરી કયો, શું કયો? તમે પાવરા જ કહ્યો. હા, હું એને પાવરા જ કહું છું. ઘણા બધા કે પરી કયો અને પાવરા કયો, આપણે તો અહીંયા ત્રણ પાવરા તેલ નાખ્યું છે. અને વગર શેનાથી આપણે? જીરા રાઈ થી કે વગર કરવાનો છે? નાખવાનું પછી લીમડો. બરાબર. અને પછી લસણ ની પેસ્ટ. લસણ ની પેસ્ટ 7 આવી દેવાની. અને આ કેટલા જણા આપણે જમી શક્યા? અડધું કરી નાખવાનું છે. અને આ રસ્સા વાળું બનતું હશે ને? રસ્સા વાળો. હવે આપણું તેલ થઈ ગયું છે, એમાં રાઈ અને જીરું. રાઈ ને જીરું, હા, ખાસ તો પેલા છે ને વઘાર ઉપર જ ડિપેન્ડ છે. તમે વઘારે જો આ રાઈ કાચી રહી જશે તો તમારું શાક, તમને ખબર છે કે પછી મજા ના આવે ખાવાની. આ જો સતળાઈ છે પછી જ એને બીજી વસ્તુ આપણે નાખવાની છે. બરોબર ને માસી? હા, લીમડો હવે દે. હાલો, આ લીમડો. તમને વિચાર કેવી રીતે આવ્યો માસી? આજે આ ચવાણાનું શાક નું બસ અલગ અલગ શાક ખાય ઘરમાં. રોજ બધા એક ને એક શાક કંટાળી જતા હોય છે.
તો એના માટે ઘરે પણ સારું સારું બનતું હોય છે, તો એવું ટ્રાય કર્યો છે. અને અમારા મોહિતભાઈ બહુ વખાણ કરતા કે કમલેશભાઈ તમે છે ને એક વાર આ શાક બનાવો, તો પછી મેં કીધું હવે તમારા જ ઘરે આવી જાય. એટલે મોહિતભાઈ ના ઘરે આવી ગયા છે અને એ જ આખી રેસીપી. કારણ કે કોઈ પણ વ્યક્તિ જે બનાવતો હોય ને એનું સિક્રેટ આખી વસ્તુ જ હોય, એના હાથનો ટેસ્ટ જ અલગ હોય. અને આ શાક સતળાઈ ગયું છે આપણું, જે લસણ અને જે ડુંગળી. હવે મરચાની પેસ્ટ, બધી જ વસ્તુ વ્યવસ્થિત સતળાઈ જાય પછી જ આપણે બધી વસ્તુ નાખવાની. કારણ કે મરચા સતળાઈ ગયા છે, ડુંગળી છે, લસણ છે, સાચો ટેસ્ટ એની ઉપર જ હોય. નઈ હવે ટમેટાની પેસ્ટ નાખો. હવે ટમેટાની પ્યુરી. હવે તમે જોવો છો કે આપણે જે લાલ થોડીક ડુંગળી ને જે બધું નાખ્યું છે, આપણે થોડીક પેસ્ટ કલર ચેન્જ થઈ ગયો છે. જે ટામેટાની પ્યુરી, એ જે ટામેટાને આપણે જે ગ્રેવી કરીને રાખી દીધા છે મિક્સરની અંદર, આ તો ફટોફટ બની જતું છે ને 10-15 મિનિટમાં. 15 મિનિટમાં સરસ મજાનું ટેસ્ટફુલ શાક. આવું શાક ક્યાંય જોયું નહીં હોય, કોઈ બનાવ્યું હશે લાગમાં. રેસીપી તો તમે ઘણી બધી જોઈ હશે, ચવાણાના શાકની રેસીપી કદાચ બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળે. ને આ રેસીપી સ્પેશિયલ તમારા માટે છે, એટલે ખાસ જો તમને વિડીયો ગમે ને તો શેર તો જરૂરથી કરજો. અને આ ટામેટાની પ્યુરી નાખી દીધી હતી આપણે, એને પણ થોડી વાર સાતળવા દઈશું. પછી આ લસણની કળી, લસણની કળી થોડીક જ નાખી છે આપણે. પેસ્ટ આવી ગઈ ને વધારે. હા, તમે જોવો છો કે તેલ ઉપર આવી ગયું છે, એટલે આ આપણા જે ડુંગળીને બધું સતળાઈ ગયું એની નિશાની છે. એની અંદર આપણે ચપટી હળદર, વધારે હળદર નાખો તો કડવું શાક થઈ જાય. પછી ધાણા જીરું, અડધી ચમચી ધાણા જીરું, અને સ્વાદ અનુસાર નમક, જે મીઠું એ પણ આપણે અડધી ચમચી લઈ લીધું છે. નમક તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. આમાં આપણે ઈંગ નથી નાખતા, નહીં ઈંગ વગર બનાવવાનું. ચવાણામાં આવી જાય ને, ચવાણામાં ઈંગ આવી જાય એટલે ઈંગ નથી નાખી આપણે. અને આ કયો મસાલો છે આપણે? ગરમ મસાલો. આ ગરમ મસાલો છે, એ અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખ્યો છે. મરચું છેલ્લે નાખવાનું છે. હા હા, પાછળનું કારણ શું? આપણે બળી જાય મરચું, બળી જાય, કાળું થઈ જાય, કાળું થઈ જાય શાક, કાળું થઈ જાય, એટલે આપણે એને છેલ્લા નાખવાનું છે. મરચું છેલ્લે નાખવાનું હંમેશા દરેક રેસીપીમાં, રસોઈમાં. ચાલો એક નવી ટીપ્સ આવી છે તમારા માટે કે મરચું છેલ્લા નાખવું. હવે મરચું આ કયું આપણે મરચું આખું અલગ મરચું છે તમે? લાલ મરચું છે. હા હા, ઘરનું મરચું. ઘરનું મરચું છે, બરોબર. જે તમારા સ્વાદ અનુસાર નાખજો, કારણ કે અમે તો તીખું કઈ કાઠિયાવાડ ના હોય ને, અમે તીખું ખાવા વાળા છે. કારણ કે મોરું અમને ભાવતું નથી. અમે 3 ચમચી જે આપણે જે મરચું નાખ્યું છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અને આ સાઈડ થોડું તીખું હોય તો સારું લાગે ને, એટલે વધારે તીખું થઈ જાય. બરાબર,
જવાનું તીખું ન હોય ને તો ચાર ચમચી નાખવું પડે. ઓકે જરૂર પડે તો વધારે નાખવાનું પાણી. થઈ ગયું બરોબર. ખબર પડે કેટલું વધી જાય કે નહીં પાણી. સુગંધ એટલી મસ્ત આવે છે ને કે જો તો બનવાનું બાકી છે. ચવાણું આપણે કેટલું લેવાનું આ શાકમાં? જે પ્રમાણે આપણે માણસો હોય એ પ્રમાણે. બરોબર. અત્યારે આપણે આ એક વાટકો જોઈશે ને? હા, એક વધારે. હા, એક વાટકાનું તૈયાર કરવાનું છે. બરોબર. એક વાટકો જે તીખું ચવાણું તમે કોઈ પણ કંપની નું લઈ શકો છો, પણ આ તો આપણું ઘરનું જ હોય તો પહેલા તો આપણે એ જ લેવાનું હોય. તમારે કદાચ જોતું હોય તો મંગાવવું હોય તો તમને આ જોઈ લ્યો, આ નંબરે આવી ગયો છે. આપણે મોહિતભાઈ નું કારખાનું છે એટલે ચવાણું પાપડી ગાંઠિયા ને જેટલું રાખે છે બધું હોલસેલમાં જ બનાવે, હોલસેલમાં જ વેચે છે. એટલે કદાચ તમારે કોન્ટેક કરવો તો એ કરી લેજો, હોલસેલમાં જોઈએ એટલું માલ આપે છે, ગામ કરતા સસ્તું બાજુ અને સારું. હવે આપણે ચવાણ એક વાટકી ઉકળી ગયું છે પાણી. આજે આપણે પાણી ઉકળી ગયું છે એને ઉકળી જાય પછી નાખવાનું છે આપણે. જરૂરથી અમને કોમેન્ટ કરજો અને નો ખાધું એટલે બનાવજો, કારણ કે આ શાક જ એવું બનવાનું છે. ગ્રેવી વાળું શાક પછી આ ચવાણું નાખ્યું એટલે ડબલ ગ્રેવી થઈ ગઈ, પછી જે ખાવાની મજા આવશે આજ તો. આજે તો મજા આવી જવાની છે. તમને જોઈને મજા આવે તો મને તો આજે ખાવાની મજા કેટલી આવતી હશે. જરૂરથી એકવાર તો બનાવજો, કારણ કે આ બધી વસ્તુ ઘરમાં જ પડેલી હોય, કોઈ વસ્તુ બહાર લેવાની. ચવાણું કદાચ એ બજારમાં કે તમારે નજીકમાં કરિયાણા દુકાનમાં મળી જાય અને આ ચવાણું પણ તમને મળી જાય અને આ વસ્તુ ઘરે બનાવજો, એક નંબર બનવાની છે. હવે આપણે જોઈએ છે કે હવે કેટલી વાર છે. હવે ઉકળી ગયું છે, આપણને ખબર કેવી રીતે પડે કે આ થઈ ગયું? બીજું તમને જૂની જૂની વસ્તુ કઈ કઈ ફાવે? જૂની બધી ફાવે. એવું છે. જો મિત્રો આ આપણે બે વિડીયો બનાવવાના છે, પાપડી નું એ હમણાં, આના પછી પાપડી નું વિડીયો આવશે, પાપડી નું શાક અને જે ચવાણું નું શાક. અને પાછા તમને કહું ઘૂટે છે એટલે એમની આજની રસોઈ તો વર્ષોથી વખણાલી આવે છે અને આજે મને તો આનંદ થાય છે કે એમના ઘરે રસોઈ આજે અમને. આપણે મોહિતભાઈ, આપણે ભૂદેવમાં કઈ, તમારે જ્ઞાતિમાં કઈ આવે? તમારા રાજગોર બ્રાહ્મણ સૌથી ઊંચા ઊંચા રાજગોર થાય ને, કારણ કે રાજગોર બ્રાહ્મણ છે એમની આજની રસોઈ આપણને મળી જાય ખાવાની. બ્રાહ્મણ તો યાર ખવડાવવામાં એક્સપોર્ટ હોય છે, કારણ કે જે એમના હાથની રસોઈ આજે આપણે લાભ લઈએ છીએ જમવાનો. હજુ પાછું પાણી આપણે એડ કરવાની જરૂર છે, કારણ કે રસો થોડો હજુ ચડ્યું નથી. સાત જો હવે બધું ચડવાનું. બરોબર. એ આપો આપણને ખબર કેવી રીતના પડી જશે આમ કે આ બધું ભેગું થઈ જાય તેલ ઉપર આવી જાય? આવી ગયું ને. હા હા, એટલે ચડી જાય એની નિશાની. આજે ઉપર તેલ આવે ને ત્યારે સમજવું કે હવે આપણું શાક જે વટાણા ઉપર આવી ગયા. બરાબર. આજે એકદમ ડિટેલ્સમાં તમને સમજાવ્યું, વિડીયો લાંબો થવાનો છે પણ તમને ડિટેલ્સમાં સમજાવ્યું છે, જેથી કરીને તમે ઘરે બનાવો તો તમને ક્યાંય તકલીફ ના પડે.
આપણા વિડીયો બધા એકદમ ડિટેલ્સમાં હોય કે નાના છોકરાથી લઈને મોટા લોકો બધા લોકો રેસીપી બનાવી શકે. સરસ, વાહ, મને તો આ જોતા જ મોઢામાં પાણી આવી રહ્યું છે. તેલ ઉપર આવી ગયું ને એટલે સમજી જવાનું કે આપણું શાક તૈયાર થઈ ગયું છે. ચાલો હવે આપણે ટેસ્ટિંગ કરશું. મિત્રો, આપણું જે ચવાણાનું શાક તૈયાર થઈ ગયું છે અને સાથે જે ડુંગળી, મરચા, છાસ અને આજે માસી હું ટેસ્ટ કરું છું કેવું બને છે આજે, અને પરોડા સાથે. અને મિત્રો, આજે શાક તો તમને જોઈને એવું લાગે કે આજે કંઈ પંજાબી શાક ખાતા આવે એવું લાગે, કે તમને રીત જોઈને તો તમને એવું જ લાગતું હશે. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબર માટે સ્પેશિયલ તમે જ ખાઓ, કારણ કે ઘણા લોકો જોવા નથી પણ બનાવવાના નથી, પણ એક વાર તો તમે બનાવજો. હું હવે ટેસ્ટ કરીને કહું છું કે કેવું બને છે. પહેલાં બહુ જ મસ્ત બને એવો માસી શાક. તમે એની અંદર જે આ બધી વસ્તુ જે આ સાતરડવાની જ કિંમત છે ને મેન, તો એટલે એકદમ મસ્ત જે ડુંગળીનો ટેસ્ટ અને જે લસણ, આ જે નાની નાની કઢી તમે નાખી ને એના હિસાબે શાક ખાવાની બહુ મજા આવે છે. આમ ટેસ્ટ મસ્ત લાગે છે. જોરદાર બન્યું, 10 માંથી 10 છે. અને સ્પેશિયલ થેન્ક યુ સો મચ કે આવી મસ્તની જે યુનિક, કે જે હજુ કોઈએ નહીં બનાવ્યું હોય, કોઈ બનાવ્યું હશે આ શાક, કારણ કે તમારી પોતાની પોતે પણ બહુ રેસીપીના જોવાનો શોખ છે, બહુ જ રેસીપી જોવે છે અને એમને અવનવું એવું બધું બનાવતા આવડે છે, અને તમને બનાવતા ઘણું બધું આવડતું હશે ને બનાવવામાં. ઘણી બધી વાનગી મને તો વિડીયો પહેલાં છે ને મને કીધું, મને કે મને આ ફાવે છે, ઓલું ફાવે છે, મેં કીધું કંઈક અલગ બનાવો, તો કારણ કે આપણા જે દર્શક મિત્રો છે ને બધા કંઈક નવું નવું જોવાવાળા અને કંઈક નવું નવું ટેસ્ટ કરવાવાળા, કારણ કે એને આપણે પાછું કંઈક યુનિક જ લઈ આવતા હોય છે, જે ક્યાંય ના મળે ને એ આ કમલેશ મોદી ચેનલમાં તમને મળી જાય. સાચી વાત છે ને, કારણ કે આપણે બધા કરતા ઊંધા જ આવતા હોય છે અને કંઈક યુનિક એટલે એવું યુનિક હોય કે લોકોને આમ આશ્ચર્ય છે કે કારણ કે રવિવારે રાહ જોવે છે કે આ શું રવિવારે, આ રવિવારે શું આવવાનું છે, પણ આ રવિવારે ધમાકો આવ્યો છે અને જબરજસ્ત શાક. અને આના પછી જે પાપડીનું શાક આવશે તો એ તો તમે જોવાનું ભૂલતા નહીં. આને આ ટેસ્ટ કરીને મને મજા આવી ગઈ. અને મસાલાવાળી ડુંગળી અને જે મરચા, આ બધું કાઠિયાવાળી, અને મારી વાલી વાલી છાસ, આ શાકની અંદર છે ને સિંગાણા અને જે વટાણા, એ બધી જે આપણે જે તમે જોતા હશો કે ચવાણું આપણે હતું એટલે એ બધાનો ટેસ્ટ, એને બેનું કોમ્બિનેશન આવું અલગ જ આવે છે અને બહુ જ મસ્ત લાગે છે. જરૂરથી તમે એકવાર ટેસ્ટ કરજો. સારું દોસ્તો, મળશું પાછા આવી રીતના અનોખા વિડીયો, અનોખી દુનિયા, અનોખો સ્વાદ લઈને. ત્યાં લગીને આપણી આ કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને સ્પેશિયલ આમને જે આપણે શીખડાવ્યું જાય છે તો જરૂર જરૂરથી આમની રેસીપી તમે એકવાર તો બનાવજો, મોજ આવશે. ત્યાં જય માતાજી, જય મોગરી, જય હિંદ. રવિવારે પાછા આવતા, રવિવારે ક્યાં જાતા નહીં. હવે આપણે સ્પેશિયલ રવિવારના રસોડાની અંદર કંઈક નવું જ, અને જે પાપડ, જે પાપડીનું શાક એ લઈને આવવાના છે, તો જોવાનું તો ભૂલતા નહીં. જય માતાજી, જય મોગરી, જય હિંદ. બાય બાય.